إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَى وَوَجَدَكَ ضَالًّا فَهَدَى وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَى فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ وَأَمَّا السَّائِلَ فَلَا બે યતીમોથી મખસૂસ છે કે જેને આપણે તિફલાને મુસ્લિમથી ઓળખીએ છીએ. આ બંને ફરજંદો યતીમ હતા અને યતીમીની હાલતમાં એમને શહીદ કરવામાં આવ્યા. એની જ યાદ મનાવવા માટે આપણે સર્વ અહીંયા ભેગા થયા છીએ. તો મજલિસની શરૂઆત પણ યતીમથી કરીએ. અને ખુદાવંદ આલમ કુરાને મજીદમાં 9 જગ્યાએ યતીમનો શબ્દ લઈ આવે છે. કોઈ વખત ફરમાવે છે કે તમે યતીમના માલ ઉપર નજર ના નાખો, વલા તકરબુલ માલ અલ યતીમ, કે તમે યતીમના માલથી નજદીક પણ ના થાઓ. તો કોઈ વખત ફરમાવે છે કે તમે લોકો યતીમનો ઇકરામ નથી કરતા. ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ખુદાવંદ આલમ યતીમ વિશે વાત કરે છે. હતા કે હમણાં જે આયતની તિલાવત કરી એ ખુદે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જે ખાતબ થઈને ફરમાવે છે અલમ યજીદ કા યતીમન ફઆવા. શું આયે રસૂલ તમે યતીમ નહીં હતા કે અમે તમને પરવરિશ કરી, અમે તમારી સંભાળ લીધી. વબજદ કા દાલન ફઆદા, તમે એકલા હતા, અમે તમારી હિદાયત કરી. વબજદ કા આઇલન, તમે ગરીબ હતા, ફઆગના, અમે તમને પૈસાદાર બનાવ્યા, માલદાર બનાવ્યા. એ રસૂલ આ ત્રણ અહેસાન અમે તારા ઉપર કર્યા. યતીમ હતા, પરવરિશ આપી. એકલા હતા, હિદાયત કરી. ગરીબ હતા, પૈસા આપ્યા. ત્રણ અહેસાન અમે તારા ઉપર કર્યા. હવે ફઅમ્મલ યતીમ ફલા તકહર, હવે કોઈ યતીમ તારા સામે આવે તો એની સામે ગુસ્સો ના કર, એને ખીજા નહીં, એના ઉપર નેરવે ના થા. તારી નેરવોસિટી યતીમ ઉપર ના દેખા. વ અમ્મા સાઇલા ફલા તન,
અને કોઈ સાહેલ તારી સામે આવે તો એને નહેર ના કરી નાખ, એને કુરબાન ના કરી નાખ, એની ઇજ્જત ના કાગરા ના કરી નાખ. તારા પાસે ના હોય તો મીઠા શબ્દ તો હોય તારા પાસે ઈ બોલ, ફૂલ નહીં તો ફૂલ ને પાકડી દે, પરંતુ એને આમનમ જતો ના કર, બે ઇજ્જત અને જલીલ ના કર નાખ. વાત યતીમ ઉપર છે આપણી. યતીમ નો મરતબો અલ્લાહની નજદીક એટલો છે કે જેને આપણે વિચાર પણ નથી કરી શકતા. ખુદાવંદી આલમ યતીમની પરવરિશ, યતીમની સંભાળ લેવા બાબતે કેટલી ફઝીલત રાખી છે એ આપણે આ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની આ હદીસથી આપણે જાણીએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જન્નતમાં સૌથી પ્યારું ઘર, સૌથી બેસ્ટ ઘર. હવે જન્નતમાં પણ તબક્કા હશે, કોઈનું ઘર સારું હશે, કોઈનું ઘર નોર્મલ હશે, કોઈનું ઘર જે છે એ દિયામાનું આખું બનેલું ઘર હશે, કોઈનું ઘર યાકુતથી બનેલું ઘર હશે. આ બધા ઘર અલગ અલગ હશે, પરંતુ એમાં સૌથી કિંમતી અને સૌથી શોભિત ઘર આપણે આપણા ઘરની કેટલી સંભાળ લઈએ છીએ. આપણે જે છે ઘર બનાવશો, હમણાં કેટલાનો કરે છે, હમણાં એક ઘર બનાવવું હોય તનાની તો વાત ના થાય, આપણે મોરુંડાવાની વાત કરીએ. એક ઘર સારું એવું શોભિત બનાવવું હોય તો 1-1.5 મિલિયન ચાલે છે, બરાબર છે? અને આપણે એમાં કોશિશ કરશો કે સારો એવો કલર બહાર દેખાતો હોય એવો રાખીએ, અંદરમાં પણ સારો એવો સલો હોય, કલર સારો હોય, રીતો સારા હોય, આ સારું હોય, ફલાણું ટામાક પીમાક બધી વસ્તુ આપણે ડેકોરેશન ની આપણે આપણા ઘરમાં રાખશું. શું કામ? કે આપણું ઘર જે છે એ શોભિત હોવું જોઈએ. એવી રીતે જન્નતમાં પણ ઘણા ઇન્સાનના ઘર જે છે એ શોભિત હશે. એમાં રસૂલ ફરમાવે છે કે સૌથી સારામાં સારું બેસ્ટ ઘર શોભિત ઘર હશે કે જેનું નામ ખુદાવંદી આલમે દારુલ ફરહ રાખેલું હશે, ખુશીનું ઘર. અને એમાં રહેવા વાળા કોણ હશે? એમાં રહેવા વાળા ફકત એ હશે કે જેને દુનિયામાં યતીમની પરવરિશ કરેલી હોય, યતીમની સંભાળ લીધી હોય. ખુદાવંદી આદમ કયામતના દિવસે એ ઇન્સાનને એવું ઘર બતાવશે. આપણે પણ દુઆ કરીએ કે ખુદાવંદી આદમ આપણને પણ તોફીક આપે કે આપણે પણ યતીમની પરવરિશ કરી આપણે એ ઘર સુધી પહોંચી શકીએ. ખુદાવંદી આલમને દુનિયામાં પણ એવું એક ઘર ગમે છે કે જેને ખુદાવંદી આલમ કહે છે કે આ સૌથી પ્યારું ઘર છે, સૌથી મારો મહિબ ઘર છે. હવે ખુદાવંદી આલમનું ઘર કયું છે? આપણે એમ કહીશું ખાને કાબા યા તો મસ્જિદ. આ બે માંથી એક જે છે આપણે એ ઘરને અલ્લાહ તરફ નિસ્બત આપશું. પરંતુ ખુદાવંદી આલમ ફરમાવે છે કે મને સૌથી વધારે અગર જો કોઈ ઘર ગમતું હોય તો એ ઘર છે કે જેમાં યતીમની ઇજ્જત સાથે પરવરિશ કરવામાં આવતી હોય. પોસિબલ એ યતીમ પાસે સારો એવો વારસો હોય, સારો એવો પૈસા હોય, બાપ ઘણો મૂકીને ગયો હોય, તેમ છતાં પણ ખુદાવંદી આલમ ફરમાવે છે કે તમે યતીમનો રિસ્પેક્ટ કરો, યતીમને મોહબ્બત આપો. પૈસાની જરૂર નથી તો મોહબ્બત આપો, માન આપો, દીકરા જેવી મોહબ્બત આપો. કારણ કે જે ઇન્સાન આ દુનિયાથી રુખસત થઈ જાય છે એની ઔલાદને જે ખોટ આવે છે એ ખોટ પ્યાર અને મોહબ્બતની છે, એ બાપની ખોટ છે, માની ખોટ છે. માટે કોશિશ કરો કે તમે એ યતીમ સાથે એક મહેરબાન બાપની જેમ વર્તો.
રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક જગ્યાએથી પસાર થતા હોય છે. એવામાં એક છોકરો હતો, નવજુવાન છોકરો હતો, રડતો હતો. રસૂલ ખુદા પૂછે છે કે કેમ તું રડે છે? તો કે શું કરો, મારો બાપ જે છે એક જંગમાં શહીદ થઈ ગયો, તમારી સાથે આવ્યો હતો અને લડાઈમાં શહીદ થઈ ગયો. હવે મારી મા એને બીજા લગ્ન કરી લીધા, મર્યાશ કરી લીધા અને મને મૂકી દીધો છે. હવે મારી સંભાળ ના મારો મારી મા લે છે ને ના કોઈ મારો ફામી વાળો લે છે. હું થઈ ગયો એકલો. હવે જ્યારે એકલો થઈ ગયો છું તો હવે મારા કપડા પણ તમે જુઓ કે સારા નથી. મારો હાવભાવ હવે હું તૈયાર પણ થાવ તો ક્યાં તૈયાર થાવ? મારી પાસે ઘર જેવી કોઈ વસ્તુ નથી. આમને રખડું છું ને ગમે ત્યાં રાત પડે ત્યાં સુઈ જાઉં છું. તો હવે હું આવાળા છોકરાઓમાં ગણાવું છું. આપણે ખબર છે ને ઘણા છોકરાઓ જે છે એ ફરતા આવરતા હોય તો આપણે આપણા બચ્ચાઓને ના પાડીએ છીએ કે ભાઈ એવા બચ્ચાઓ સાથે રહીને તું તોફાની થઈ જશે. તો યા રસૂલલ્લાહ, હું આવાળા છોકરાઓમાં મારી ગણતરી થાય છે અને હવે બીજા મારા દોસ્તો જે છે એ હવે મારા સાથે રમતા પણ નથી, મારાથી છેકા ભાગે છે. રસૂલે ખુદા કહે છે તું શાંત થઈ જા, તું રડ. રસૂલે ખુદા એના માથા ઉપર હાથ ફેરવે છે. આ માથા ઉપર હાથ ફેરવવો કોઈ યતીમ ના આપણને બહુ નાની એવી વસ્તુ લાગે, પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, કોઈ ઇન્સાન કોઈ યતીમ બચ્ચાના માથા ઉપર હાથ ફેરવે તો ખુદાવંદી આલમ ઈ માથાના વાળ બરાબર એના નામે આમાલમાં નેકી લખે છે. આનાથી વધારે કોઈ સવાબ હોઈ શકે? આપણે આપણા માથાના વાળ ગણી શકશું? એન પોસિબલ કે આપણે ઈ માથાના વાળ ગણી શકીએ? લાખોની સંખ્યામાં આપણા માથા ઉપર વાળ છે, પરંતુ કોઈ ઇન્સાન ઈ યતીમ બચ્ચાના માથા ઉપર હાથ ફેરવે ઈ માથાના વાળ બરાબર ખુદાવંદી આલમ એના નામે આમાલમાં નેકી લખે. હવે એક માથામાં હાથ ફેરવતા વાર કેટલી લાગે? 2 સેકન્ડ, 5 સેકન્ડ મેક્સિમમ લઈએ. ઈ 5 સેકન્ડમાં લાખો ગણો સવાબ આપણે હાસિલ કરી શકીએ છીએ, પરંતુ અહીંયા સવાલ જે છે એ હાથ ફેરવવાનો નથી. સવાલ જે છે એ યતીમ બચ્ચાને મોહબ્બત આપવાનો છે. યતીમ બચ્ચાની જે ખોટ જે છે મોહબ્બતની એ પૂરી કરવાનો સવાલ છે. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એ છોકરાને કહે છે, ગળે લગાડે છે, માથામાં હાથ ફેરવે છે અને કહે છે કે શું તને ખુશી નહીં થાય કે આજથી હું તારો બાપ બનું, કે તારા બાપની જગ્યા હું લઉં, આજથી તું મને મને પપ્પા કહે? તો કે યા રસૂલલ્લાહ ખુશ થાયશો કે મને બાપ મળી. રસૂલે ખુદા ફરમાવે છે કે તને ખુશી નહીં થાય કે તને એક બહેન પણ મળે કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા હોય. એક દુરુદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો કે યા રસૂલલ્લાહ બહેન મળે કોને ખુશી ના થાય? મને ખુશી થાય. રસૂલે ખુદા કહે છે કે તને હજી એનાથી વધારે ખુશી નહીં થાય, આ બચ્ચાઓ તારા સાથે ના રમે કઈ વાંધો નહીં, પરંતુ તારી સાથે રમવા વાળા હસન અને હુસૈન અલયહિમા સલામ હોય તને ખુશી ના થાય? તો કે રસૂલલ્લાહ ખુશી થશે. તો કે ચાલ મારા સાથે. રસૂલે ખુદા પોતાના ઘરે લઈ જાય છે, એને નવરાવે છે, એને સારો એવો લિબાસ પહેરાવે છે અને ખુશ્બુ લગાડે છે. હવે આ દીકરો જે છે એ બહાર બજારમાં જાય છે અને કહે છે, છોકરાઓ સાથે ફાખર કરે છે કે ભલે તમે મારા સાથે ના રમો, હવે મારા સાથે રમવા વાળા હસન અને હુસૈન અલયહિમા સલામ છે. હવે હું યતીમ નથી, મારો બાપ કાયનાતનો રહમતુલ લિલ આલમીન રસ ખાતમુલ અંબિયા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ છે. મારા પાસે એક બહેન છે કે જે સૈયદતુન નિસાઈલ આલમીન હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા છે. રસ્તા ઉપર રોતો તો કોઈ સહારો નહીં હતો, રસૂલે ખુદા એનો સહારો બને છે. એક હદીસ આપણે ફરી વખત લઈએ કે જેમાં ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે
કે જે કોઈ ઇન્સાન પોતાના ઘરમાં ત્રણ યતીમની પરવરિશ કરી નાખે કેટલા ત્રણ યતીમની પરવરિશ કરી શકે તો એનો સવાબ કેટલો છે કે જે ઘરમાં ત્રણ યતીમ હોય તો જાણે એના પૂરો દિવસ જે છે એ રોઝાની હાલતમાં વિદ્યો ગણાશે પૂરી રાત જે છે એ ઇબાદતમાં વિધિ ગણાશે અને પૂરો દિવસ જે છે એ રોઝાની હાલતમાં રાહે ખુદામાં જિહાદ કરતો હોય એટલો સવાબ એને નસીબ થાય છે અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથે જન્નતમાં બે આંગળી બરાબર એમના સાથેનો પાડોશમાં વિચાર કરીએ આ કેટલો સવાબ ખુદાવંદી આલમ ઇન્સાન માટે રાખેલો છે શું કામ કારણ કે એના બાપને મેં ઉઠાવી લીધો છે ખુદાવંદી આલમ ફરમાવે છે મેં એના બાપને ઉઠાવી લીધો છે તો એને પાસે એના દિલમાં એક ખોટ છે જે કોઈ ઇન્સાન આ ખોટને પૂરી કરી શકે ખુદાવંદી આલમ કહે છે કે હું એને બધું દેવા માટે તૈયાર છું આપણે રોઝાનો સવાબ અગર ગણવા બેસીએ આપણે ગણી નથી શકતા રાહ ખુદામાં જિહાદ કરવાનો સવાબ આપણે જોવા જઈએ નથી કરી શકતા પૂરી રાત આપણે જાગીને ઇબાદત કરવી હોય તો આપણે 12 વાગે ત્યારે આપણને ચાય ખપે આ ખપે નિંદર આવવા લાગે છે આ તો સવાર સવાર સુધી ઇબાદતનો સવાબ હાસિલ કરવો છે તો યતીમને પરવરિશ હા ઘણી વખત જે છે આમાં પ્રોબ્લેમ પણ થાય ઘણી વખત યતીમ બચાવ જે છે એ બાપ ના હોવાના હિસાબે એક ખોટ એની જિંદગીમાં આવવાના હિસાબે એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય ગુસ્સો વાળા થઈ જાય તોફાની થઈ જાય મદીડા થઈ જાય જેને કહેવાય પરંતુ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ થી એક રિવાયત મળે છે કે રસૂલે ખુદાના ઘરમાં એક યતીમ રસૂલે ખુદાની આદત હતી કે એના ઘરમાં કોઈ એક યતીમ એમના સાથે રહેતો પૂરી જિંદગીની હાલત છે હવે એક યતીમ હતો એ બીમાર જુએ રસૂલે ખુદા પરેશાન હાલ ઘણી દવા કરાવે છે પરંતુ એની બીમારી સાજી ના થાય અને એ દીકરો જે છે એ યતીમ બાળક જે છે આ દુનિયાથી રુખસત થઈ ગયો ગુજરી જાય છે રસૂલે ખુદા બહુ ગિરિયા કરે છે એના પાછળ ઘણા દિવસ સુધી ગમગીન રહે છે સાહાબીઓ આવીને કહે છે કે યાર રસૂલલ્લાહ શા માટે ગિરિયા કરો છો તો કે એ મારા ઘરમાં પરવરિશ પામતો હતો યતીમ હતો એની મોત ઉપર હું ગમગીન થયો છું રસૂલે ખુદા કહે છે યાર રસૂલલ્લાહ તમે વ્યાધિ ના કરો તમારો દિલ હળવું થઈ જશે અમે બીજા બચ્ચાને લાવીને તમને આપી દેશું કોઈ ઘણા યતીમ બાળકો છે એક યતીમ બાળકને બીજાને લાવીને આપી દેશું કે તમારું દિલ પણ બેડાય અને તમારો ગમ પણ ઓછો થાય રસૂલે ખુદા કહે છે કે એ સવાલ નથી જો એક નહીં બે યતીમ બાળક લઈ આવે છે પરંતુ જે સવાબ મને આ બાળકમાં મળતો તો એ શાયદ મને બીજા બાળકમાં નહીં મળે તો કે રસૂલલ્લાહ આ બાળકમાં શું એવી ખૂબી હતી કે એમાં તમને વધારે સવાબ મળતો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે એ બાળક જે છે એ બહુ શરારતી હતો બહુ વધારે મસ્તાન તોફાની હતો તો એના તોફાન અને મસ્તી ઉપર સબ્ર કરવામાં અલ્લાહની બારગાહથી મને જે સવાબ મળતો હતો એ સવાબ શાયદ મને બીજી જગ્યાએથી નસીબ નહીં થઈ શકે તો જેમ આપણે યતીમ બાળકની પરવરિશ કરવામાં જેટલું સબ્ર કરવું પડે એટલું વધારે સવાબ છે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે કે તમે એમ ના વિચાર કરો કલ્લા તમે એમ ના વિચાર કરો કે ખુદાવંદી આલમ તમારાથી નારાજ છે પરંતુ તમારી એક ખામી છે ખુદાવંદી આલમ આપણાથી નારાજ નથી પરંતુ આપણી ખામી છે કલ્લા બલ્લા તુકરિમૂન અલિયતીમ એવું નથી કે ખુદાવંદી આલમ તમારાથી નારાજ છે પરંતુ તમે લોકો યતીમનો ઇકરામ નથી કરતા યતીમને રિસ્પેક્ટ નથી કરતા આપણે જોઈએ છીએ સમાજમાં જે બાળક યતીમ હોય ગમે આવે અને એને ગુસ્સો કરી નાખે ઘણા માણસો તમાચો તોડી દેતા હોય ઘણા નેરવે થઈ જતા હોય ખુદાવંદી આલમ કહે છે કે હું એ બાબત ઉપર તમારાથી નારાજ થાઉં છું બીજી બાબત હતી નહીં આ બાબત હતી કે તમે લોકો યતીમનો રિસ્પેક્ટ નથી કરતા ખુદાવંદી આલમ એક બીજી જગ્યાએ ઇરશાદ ફરમાવે છે
શું તમે જોયા છે કે જે લોકો દીનને છૂટાવે છે ફદાલિકા લ્લદી યદુ અલયતીમ દીનને છૂટાવવાળા કોણ છે તમને ખબર છે આ ઈ લોકો છે જે યતીમને તરછોડે છે યતીમને ધિક્કારે છે આ લોકો જાણે દીનને ધિક્કારે છે માટે બહુ ધ્યાન રાખીએ કોઈ યતીમ બાળક હોય તો એની સામે રિસ્પેક્ટથી હત્તા કે એક હદીસમાં છે કે કોઈ યતીમ બાળક હોય એના સામે તમે તમારા બાળકને પ્યાર પણ ના કરો એને ચૂમી પણ ના ભરો એવું ના બને કે એના બાપની યાદ આવી જાય ખુદાવંદી આલમે નવ જગ્યાએ કુરાનમાં યતીમની પરવરિશ યતીમ બાબતે ભલામણ કરતા અરાયત અલ્લદી યુકદ્દિબુ બિદ્દીન કોણ છે કે જેણે આ બાળકને રડાવ્યો કોણ છે જે આ બાળકને રડાવે છે કે જેના બાપને મેં આ દુનિયાથી ઉઠાવી દીધો છે અગર કોઈ મારી ઇજ્જત ઓ જલાલતની કસમ અગર કોઈ આ બાળકને ખામોશ કરશે એને છાનો રાખશે તેના માટે હું જન્નતને વાજિબ કરી દઈશ એવે એક બાળક યતીમ બાળકને ચૂપ કરવામાં ખુદાવંદી આલમ કેટલો સહભાગી છે જન્નતને વાજિબ કરી દે છે તો વિચાર કરીએ કે જે ખુદાવંદી આલમ એક યતીમ બાળકને ચૂપ કરવા છાનો રાખવામાં જન્નત આપી દેતો હોય તો એ અલ્લાહની નજરમાં યતીમની રિસ્પેક્ટ યતીમનો મરતબો કેટલો બુલંદ હશે માટે કોશિશ કરીએ કે યતીમોનો ખ્યાલ યતીમના આપણા ઘરમાં પરવરિશ ના થઈ શકતી હોય તો લાખલ કોશિશ કરીએ કે આપણા માલમાંથી થોડુંક એ બચાવ માટે રાખીએ કે જે યતીમ છે માલ નથી તો આપણે જાઈએ યતીમને કંઈક ને કંઈક માથા ઉપર હાથ ફેરવીએ એને દીકરાની જેમ મોહબ્બત આપીએ કે જેથી એની બાપની જે ખોટ છે એ પૂરાઈ શકે પરંતુ આપણે જે આજે યતીમની વાત કરવા ભેગા થયા છીએ એ યતીમનું નામ એક ને બે યતીમ છે એકનું નામ મોહમ્મદ છે અને બીજાનું નામ ઇબ્રાહીમ છે આ બંને ફરઝંદો કરબલાના મેદાનમાં મોજૂદ હતા જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાકે થાય છે ત્યારે આ બંને ફરઝંદો હજી મફતલમાં હતા અને ત્યારે આ બંને ફરઝંદોને કઈદ કરી દેવામાં આવે છે અને આ બંને ફરઝંદોને કુફા મોકલી દેવામાં આવે છે કઈદ કરીને ઇબ્ને ઝિયાદની સામે હાજર કરવામાં આવે છે આ મોહમ્મદ અને ઇબ્રાહીમ ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે કે આ બંને ફરઝંદોને કઈ કરી લેવામાં આવે અને એને સારી ગઝા ના આપવામાં આવે અને ઠંડુ પાણી પણ ના આપવામાં આવે આ બંને ફરઝંદો કેદખાનામાં હતા એક વર્ષ વીતી ગયું રોજ સાંજે બે જવની રોટલી આવતી અને એક ગરમ પાણીનો કૂજો આવતો આખો દિવસ આ બચ્ચાઓ ખાવાનું એમને નસીબ ન થતું રાત પડે બે ભાઈઓ એક એક રોટલી ખાતા અને ગરમ પાણી પી અને ઇફતાર કરતા એક વર્ષ વીતી ગયો આ યતીમ બાળકો ઉપર આવો સુલમ કરવામાં આવતો જે ઇસ્લામ આપણને શીખવાડે છે કે યતીમ બચ્ચાઓને મોહબ્બતથી પેશ આવો તમારા ઘરમાં કઈ વસ્તુ લાવો તો તમે યતીમ બાળકો માટે પેશ કરો
પરંતુ આ હુકુમત ઇસ્લામ રસૂલે ખુદાની ગાડી ઉપર બેસવા વાળા આજે આ યતીમ બાળકો ઉપર આવો ઝુલ્મ જ્યારે લૂંટાયેલો કાફલો કરબલાથી કુફા આવ્યો તો માઓને ના બચાવ સુપુર્દ નથી કરી દેવામાં આવતા બલકે એને અલગ કેદમાં રાખવામાં આવે છે કોઈ ખબર પણ નથી આપવામાં આવતી આ કાફલો કરબલાથી કુફા ચાલ્યો ગયો કુફાથી શામ શામના કેદખાનામાં છે હજી આ બાળકો અહીંયા છે આ બાળકો એક વર્ષની મુસીબત વેઠે છે પછી બંને ભાઈઓ આપસમાં નક્કી કરે છે કે આજે જ્યારે દરોગા આવે ત્યારે આપણે વાત કરીશું કે શાયદ એના દિલમાં રહેમ આવી જાય અને આપણને આ મુસીબતથી છુટકારો મળે સાંજે જ્યારે એ દરોગા એ ગાર્ડિયન જ્યારે ખાવાનું દેવા આવે છે ત્યારે આપણે બચ્ચાઓ પૂછે છે કે શું તમે જાફરે તૈયારને ઓળખો છો તો કે કેમ ના ઓળખો હું તો એમનો ચાહવો વાળો છું જનાબે જાફરે તૈયાર તો ઈ છે કે જેને ખુદાવંદી આદમે જન્નતમાં બે પર આપેલા છે બે પાંખો આપેલી છે અને જન્નતમાં ફરિશ્તાઓ સાથે ઉડે છે પ્રવાસ કરે છે તો કે અચ્છા તમે અબુ તાલિબને ઓળખો છો તો કે અબુ તાલિબને કેમ ના ઓળખીએ રસૂલે ખુદાની પરવરિશ કરવા વાળા એ રસૂલે ખુદા જ્યારે યતીમ હતા તો એમની પરવરિશ કરવા વાળા હઝરત અબુ તાલિબ છે તો કે અમે પણ કી ફામીમાંથી છીએ તમે મુસ્લિમને ઓળખો છો તો કે હા મુસ્લિમને પણ ઓળખું છું કે જેમને આ કુફામાં શહીદ કરવામાં આવ્યા તો કે અમે એ જ મુસ્લિમ ઇબ્ને અકીલના ફરઝંદ છીએ અબુ તાલિબના પોતરામાંથી છીએ તો અમારી મદદ નહીં કર તો કે શું તમે વાકેફ એના ફરઝંદો છો તો કે હા અમે મુસ્લિમના ફરઝંદો છીએ તેના પગમાં પડી જાય છે અને કહે છે મને માફ કરજો કે મને ખબર નહીં હતી કે તમે આલે રસૂલ છો નહીંતર હું તમને કોઈ દિવસ અહીંયા ના રાખત તમે હવે જઈ શકો છો તો કે અમે તો ચાલ્યા જશું પરંતુ તારું શું થશે તો કે મારી જાનને ફિકર ના કરો તમે જે છે અહીંયાથી ચાલ્યા જાઓ અને કયામતના દિવસે મેં તમારા ઉપર જે ઝુલ્મ કર્યો છે મને ખબર નહીં હતી કે તમે આલે રસૂલ છો અને તમને મેં અહીંયા રાખ્યા તમે ચાલ્યા જાઓ મારી ફિકર ના કરો પરંતુ હા યાદ રાખજો કે રાતના વખતમાં તમે સફર કરજો અને દિવસના ક્યાંક સંતાઈ જજો કે જેથી કોઈ તમને જોઈ ના શકે આ બંને ફરઝંદો કૈદમાંથી નીકળે છે રાતનો વખત ફરઝંદો બંને નીકળે છે અને જે કાફલો જાતો હતો એના પાછળ પાછળ લાગી જાય છે પરંતુ અંધારી રાત આ કાફલો એનાથી છૂટો પડી જાય છે કારણ કે પાછળ પાછળ કાફલાથી વિકુટા પડી જાય છે અને રાતમાં રસ્તો ભૂલાવી દે છે બંને બચ્ચાઓ ફરતા ફરતા એક ઘરની બાજુમાં આવીને ઊભા રહી જાય છે અને કહે છે કે આપણે આ ઘરમાં પનાહ લઈ લઈએ અને સવારે આપણે અહીંયાથી નીકળી જશું દરવાજો ખટખટાવે છે એક ઓરત નીકળે છે પૂછે છે તમે કોણ છો તો કે અમે જે છે મુસ્લિમના ફરઝંદો છીએ રસ્તો ભૂલી ગયા છીએ તો કે તમે એ જ મુસ્લિમના ફરઝંદો જે કેદમાંથી ફરાર કરી ગયા છો એ જ તો કે હા અમે એ જ મુસ્લિમના ફરઝંદો છીએ અમે તારા પાસે માંગણી કરીએ છીએ કે તું અમને આમાં તારા ઘરમાં પડા તો કે છે કે પડા તો આપો પરંતુ મારો જમાય એક રિવાયતમાં એનો શોહર કે જે હારીસ હતો આપણે જે કુમેલ બિન ઝિયાદની દુઆ એક કુમેલ પડીએ છીએ એનો જ ભાઈ હારીસ એક મોલાએ કાયનાતનો ખાસ સહાબી બને છે તો આ હારીસ મલઉન ઓબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ગુલામ બને છે કે જે કે મારો જમાય જો મારો શોહર આવશે તો ઈ તમને જોશે તો તમને ચિંતા નહીં રહેવા દે માટે હું તમને અહીંયા નથી રાખી શકતી તો કે ઓલે તમારો ઉપર રહેમ કર અને સવારે અહીંયાથી ચાલ્યા જશો ઔરત એમ થાય છે કે હવે ઘણી રાત થઈ ગઈ છે તો એનો જમાય જે છે હવે ઘરમાં પાછો નહીં આવે એ હિસાબથી આપણને બચ્ચાઓને ઘરમાં પનાહ આપે છે જમવાનું જમાડે છે પાણી આપે છે બંને બચ્ચાઓને એક શામરમાં સૂર આપે છે બંને બચ્ચાઓ જ્યારે એક શામરમાં સૂઈ જાય છે હારિસ બિન
ziyad je che ghar ma dakhal thai che aurat puche che ai haris kem modu aapo to kahe che ke muslim na banne farzand o muhammad ane ibrahim zindan di farar kari gaya che aankho divas ho ene talash karwa ma lagelo to haji mara hath ka band gaya karan ke ibn ziyad ibn ne bachao par 1000 dirham nu inaam rakhelo che agar je ibn ne bachao mane mali jaye to mane 2000 dirham Haris zemine sui jaye chhe raat ko waqt bite chhe banne bhaiyo sapna ma jode chhe ke rasool e khuda ne jo par taiyar aave na chhe chale abe muslim ibn akil chhe imam e husain chhe jove chhe ane aa buzurg hasti o kahe chhe ae mara farzando ek varsh sudhi mushkilaton no samno kariyo ave mushkilaton no samno nahi karvo pade an kareeb tame amara dharm paacha palatvana chho aa banne bhaiyo ratna vakat ma uthi jaye chhe ek bijane potana khwab ne bayan karva lage chhe ke nana rasool e khuda avya hata imam e husain avya hata baba muslim avya hata dada jafar tayyar avya hata jale aa badi vaat thai chhe e haris bin ziyad uthe chhe ane jove chhe ke je be farzando ne hu pura gufa ma talash karto hato ek maharaj karma chhe banne ne pakde chhe પકડીને લખુરમાં બાંધી દે છે અબને બચાવો રાતભર લખુરમાં બંધાયેલા રહે છે સવારે ઉઠે છે અબને ફરજંદોને લઈ સાથે પોતાના દીકરા અને પોતાના ગુલામને લે છે અને એક નદી કિનારે પહોંચે છે ઈ નદી કિનારે પહોંચે છે અને ત્યાં કહે છે પોતાના ગુલામને કહે છે કે અબને ફરજંદોને કથા કરી ના કહે કે મારો જીવ નહીં આવે એવામાં મોહમ્મદ અને ઇબ્રાહિમ કહે છે અરે હારિસ તું શા માટે અમને કત્લ કરવા ચાહે છે અચ્છા તું એક કામ કર અમને જીવતા ઇબ્ન ઝિયાદ પાસે લઈ જા અમને કત્લ ના કર તને જે છે ઇનામ અમે અપાવી દેશું અથવા એક કામ કર તું અમને જે છે મદીનાનો રસ્તો દેખાડી દે અથવા તું અમને મદીના મૂકવા અમે 10 ગણું ઇનામ તને અપાવશું અમારા જતી અમારા ફામીતે તને 10 ગણું ઇનામ અપાવશું તો અમને કત્લ ના કર તો કે ના મને ઇબ્ન ઝિયાદથી પૈસા પણ મળશે અને ઇજ્જત પણ મળશે હાજરદારો આ બંને ફરજંદો ઇજાજત માંગે છે કે અમને બે રકાત નમાઝ પડવાની ઇજાજત આપવામાં આવે હારિસ બે રકાત નમાઝ પડવાની ઇજાજત આપે છે એ નદી કિનારે બંને ભાઈઓ વસુ કરે છે અને બે રકાત નમાઝ પડે છે હજી નમાઝ પૂરી નથી થઈ કે હારિસ એના દીકરાને ઈશારો કરે છે કે આ બંનેની ગરદન ઉડાવી દે હા એનો દીકરો પણ હાથમાં કંજર લઈને ફેંકીને ભાગી જાય છે કે આ કામ મારાથી ના થઈ શકે બે યતીમ બાળકના ગરદન ઉપર હું કેવી રીતે કંજર પહેરું હવે હારિસ બિન ઝિયાદ તલવારને પોતે ઉઠાવે છે પહેલો ઘા મોહમ્મદ ઉપર કરે છે મોહમ્મદના સરને એના બદનથી જુદા કરે છે ઇબ્રાહીમ પોતાના તડપતો ભાઈને જોઈ એના ગળે લાગી જાય છે હવે હારે હારિસ બીજો તલવારનો વાર કરી ઇબ્રાહીમના ગળા ઉપર તલવાર ચલાવે છે બંનેના શરીરને દરિયામાં ફેંકી દે છે બંનેના સરને ઉડાવે ઇબ્ન ઝિયાદ પાસે રાખે છે એ ઇબ્ન ઝિયાદ આપણને નસર લઈ આવ્યો ઇબ્ન ઝિયાદ આપણને માસૂમ યતીમ નસર લે જોવે છે તડપી જાય છે ઉઠે છે બેસે છે અને આવાજ દે છે એ હારે તારા દિલમાં રહેમ જે વિચાર છે કે નહીં તે આ યતીમ બાળકો પર કેવી રીતે તલવાર ચલાવશે Allah'a emanet olun.
Yoksin. Haris Kuda ki vasiti bacunu çorge, Marie.